नमस्कार विद्यार्थी मित्रों, हूँ मयूर बोलिया, श्री ज्ञानज्योत एज्युकेशन चेरिटेबल ट्रस्ट संचालित दक्षिणामूर्ति विद्या मंदिर जाड़ियानी यूट्यूब चैनल में आप सर्वनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण पांच विषय गणित केटला चौरस जेना अगाउना लैक्चर में आप छ आकृतिओ जोई थी, चौरस खाना वाली छ आकृतिओ थी, एम छायांकित करेलो भाग हतो, ए आकृति में तेनु क्षेत्रफळ केटलू बनतुं हतुं ते आपणे જોયું હતું। ત્યાર પછી આજે આગળ આપેલા ટિકિટ ટપાલ ટિકિટોનું ક્ષેત્રફળ શોધો। આ જે છાયાંકિત કરેલો ભાગ છે ને ટપાલની ટિકિટ છે, ટપાલ ટિકિટોનું ક્ષેત્રફળ શોધો। ટપાલ ટિકિટોનું ક્ષેત્રફળ શોધો। આવો પ્રશ્ન છે, આજે છાયાંકિત કરેલો ભાગ એ બી સી અને ડી એ ચારે ચાર ટપાલ ટિકિટ છે, ટપાલ ટિકિટોનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને બાજુમાં પ્રશ્ન તમને આપેલા છે, પ્રશ્નના જવાબ પણ આપણે લખવાના છે। એક સેમી બાજુવાળા અહીંયા નીચે લખી દઈએ। પ્રશ્ન પહેલો છે, એક સેમી બાજુવાળા एक सेमी बाजू वाला केटला चौरस टिकिट ए ने पूरा करे छे, पूरा करे છે। પ્રશ્ન કઈક આવો છે, એક સેમી બાજુવાળા કેટલા ચોરસ ટિકિટ એ ને પૂરા કરે છે, તો ટિકિટ એ આ રહી એમાં કેટલા ચોરસ છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ ચોરસ છે, કેટલા ચોરસ છે, છ ચોરસ, તો લખવાનું છ, કેટલા ચોરસ છે, છ, એક સેમી બાજુવાળા છ ચોરસ ટિકિટ એ ને પૂરા કરે છે। એવી રીતે બીજો પ્રશ્ન આપણને આપેલો અંદર, એક સેમી બાજુવાળા કેટલા ચોરસ ટિકિટ બી ને પૂરા કરે છે, એક સેમી બાજુવાળા કેટલા ચોરસ ટિકિટ બી ને પૂરા કરે છે, ટિકિટ બી માં કેટલા છે, જો આ ટિકિટ બી એક અને બે ચોરસ, તો લખવાનું બે, બે ચોરસ છે ટિકિટ બી ને પૂરા કરે છે આ રીતે। ત્યાર પછી પ્રશ્ન ત્રણ, એમાં અ અને બ આપેલા છે, પ્રશ્ન ત્રણ માં અ જો, કયો ટિકિટ સૌથી વધારે જગ્યા રોકે છે, કયો ટિકિટ સૌથી વધારે જગ્યા રોકે છે, તો જો આપણી પાસે એ બી સી અને ડી એમાં કેટલી ટિક ચોરસ ખાના છે, છ, બીમાં બે, સીમાં એક અને ડીમાં ચાર, તો સૌથી વધારે સીમાં છે ટિકિટ એમાં, તો કયો ટિકિટ એટલે કઈ ટિકિટ, તો એ ટિકિટ, એ ટિકિટ સૌથી વધારે જગ્યા રોકે છે। પછી બ માં પ્રશ્ન બીજો આપેલો છે આપણને, એક સેમી બાજુવાળા કેટલા ચોરસ આ ટિકિટને પૂરા કરે છે, એક સેમી બાજુવાળા કેટલા ચોરસ આ ટિકિટને પૂરા કરે છે, આ ટિકિટને પૂરા કરે છે। આપણે ટિકિટ એ જવાબ આપ્યો પણ એમાં કેટલા ચોરસ છે, તો કે બે ચાર અને છ ચોરસ, તો લખવાનું છ ચોરસ।
આ રીતે ત્રણે ત્રણ પ્રશ્ન થઈ ગયા. પહેલાં એક શ્રેણી બાજુવાળા ટિકિટ એમાં એનું કેટલું, બેનું કેટલું, પછી ચારે ચાર આકૃતિમાં સૌથી વધારે કોણું છે અને કેટલું. આ ત્રણ પ્રશ્નો થયા. હજી બે પ્રશ્ન આપણે લખવાના છે. આકૃતિ દોરી અને નીચે ત્રણ પ્રશ્નો લખી લો, પછી આપણે આગળ જઈશું. આકૃતિ દોરી લો અને આ ત્રણ પ્રશ્નો લખી લો, પછી આપણે આગળ જઈએ. તમને અંદર જેટલી પણ ટિકિટ આપી છે, ટિકિટમાં કેટલા ચોરસ ખાના રોકાય છે એ ચોરસ ખાના આપણે ગણી લેવાના છે. એ ટિકિટમાં છે એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. બી ટિકિટમાં એક અને બે. સી ટિકિટમાં એક અને ત્યારે ડી ટિકિટમાં ચાર. બરાબર? તો સૌથી વધારે એમાં, સૌથી ઓછું સીમાં મળશે સીમાં કેટલા છે? એક. બરાબર, ખ્યાલ આવી ગયો ને? આગળમાં પ્રશ્ન બાકી છે. એક, બે, ત્રણ પ્રશ્ન લખ્યા, ત્રણમાં અ અને બ. હવે આવશે પ્રશ્ન ચાર, પછી પ્રશ્ન પાંચ અને છેલ્લે એક દાખલો બાકી રહે છે એ લઈ અને ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ત્રણે ત્રણ પ્રશ્નો લખાઈ ગયા છે. હવે જઈએ આગળના પ્રશ્ન તરફ. પ્રશ્ન ચાર, ચારમાં પણ અ અને બ આપેલા છે. અ પ્રશ્ન એવો છે, કઈ ટિકિટ સૌથી ઓછી જગ્યા રોકે છે? કઈ ટિકિટ સૌથી ઓછી જગ્યા રોકે છે? તો સૌથી ઓછી જગ્યા કઈ ટિકિટ રોકાય છે? તો આપણે જોવામાં જ ખ્યાલ આવી જાય આ ટિકિટ. તો કઈ ટિકિટ હતી? ટિકિટ સી. ટિકિટ સી જે સૌથી ઓછી જગ્યા રોકે છે. એમાં પણ હવે બ પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન કંઈક આવો છે, એક શ્રેણી બાજુવાળા કેટલા ચોરસ આ ટિકિટને પૂરા કરે છે? એક શ્રેણી બાજુવાળા, એક સેમી બાજુવાળા કેટલા ચોરસ આ ટિકિટને પૂરા કરે છે? આપણે પ્રશ્ન, પહેલો પ્રશ્ન એવો હતો, કઈ ટિકિટ સૌથી ઓછી જગ્યા રોકે છે? તો સી. હવે એ પ્રશ્ન એવો પૂછ્યો, એક સેમી બાજુવાળા કેટલા ચોરસ આ ટિકિટને પૂરા કરે છે? તો આ સી ટિકિટમાં કેટલા ચોરસ આવે છે? એક. એક ચોરસ. ખાસ ધ્યાન આપ્યો, સૌથી વધુ એ ટિકિટમાં કેટલા હતા? છ. કેટલા હતા? છ. જ્યારે સી ટિકિટમાં એક. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન પાંચ, એમાં કંઈક પૂછ્યું, સૌથી મોટી અને સૌથી નાની ટિકિટ વચ્ચે શું તફાવત છે? સૌથી મોટી અને સૌથી નાની ટિકિટ વચ્ચે, નાની ટિકિટ વચ્ચે શું તફાવત છે? શું તફાવત છે? તફાવત એટલે બાદબાકી. શું બનશે? તફાવત એટલે બાદબાકી. આની ગણતરી અહીંયા કરું. સૌથી મોટી ટિકિટ કઈ હતી? એ. તો લખવાનું, સૌથી મોટી ટિકિટ માઇનસ સૌથી નાની ટિકિટ. મોટીમાંથી નાની બાદ કરવી પડે ને. સૌથી મોટી ટિકિટ માઇનસ સૌથી નાની ટિકિટ. તો મોટી ટિકિટમાંથી નાની ટિકિટ બાદ કરીએ તો મોટી ટિકિટ હતી એ, એનું હતું છ. માઇનસ નાની ટિકિટ હતી સી, એનું હતું એક. તો છમાંથી એક બાદ કરીએ તો પાંચ. કેટલા બનશે? પાંચ. આ રીતે અહીંયા તફાવત એટલે બાદબાકી, બંનેનો તફાવત શું મળશે?
5 જેટલો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ લખી લો, પછી આપણે આગળ છેલ્લો પ્રશ્ન છે તેના તરફ જઈએ. આમાં આપણે ફક્ત ને ફક્ત ચોરસ જ ગણવાના છે, ચોરસ ગણી અને પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. તો હવે આગળ આપણે છેલ્લો પ્રશ્ન જે બાકી રહ્યો છે તે જોઈ લઈએ, એટલે ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. પછી છેલ્લા પ્રશ્નની સૂચના લખી લઈએ. શું ચોરસનું ક્ષેત્રફળ એ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું છે? ગણતરી કરીને દર્શાવો, તો અમે તમને એક આકૃતિ આપેલી છે, આકૃતિ આપણે દોરી લઈએ. પહેલા આકૃતિ દોરી લઈએ. બાર ચોરસ ખાના બનશે, આડા બનશે 5. 1, 2, 3, 4, 5 આ રીતનું બનશે. આડા બનશે 12 અને ઊભા બનશે 5. ગણતરી કરીને બનાવજો. હવે આમાં આકૃતિમાં તમને આપેલું છે, જોઈ લઈએ. આ એક ચોરસ આપેલો છે, ચોરસમાં કેટલા ખાના અંદર છાયાંકિત કરેલા છે તે આપણે ગણવાના છે. તમે અત્યારે ગણતરી કરી લો, ખ્યાલ કેટલી થાય છે. આમાં તમને એક ચોરસ દોરેલો છે અને એક ત્રિકોણ દોરેલો છે. પ્રશ્ન એવો હતો, શું ચોરસનું ક્ષેત્રફળ એ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું છે? ચોરસનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ બે સરખા છે, ગણતરી કરીને દર્શાવો. તો પહેલું લખશું ચોરસનું ક્ષેત્રફળ, ચોરસનું
क्षेत्रफल चौरस न क्षेत्रफल गणतरी कर अपने के चौरस खाना अंदर आई जाए एक बे त्रण चार पांच छ सात आठ अने नौ तो नौ नौ आखा खाना है एट नौ चौरस सेंटीमीटर नौ चौरस सेंटीमीटर एवज रीते त्रिकोण न क्षेत्रफल तो त्रिकोण न क्षेत्रफल एम गणतरी कर पहला आखा खाना लै लीए आखू है एट एक आखू है एट बे त्रण चार पांच अने छ हवे अर्धा अर्धा लै लीए छ पछी आ बे भेगा करशु एट सात अर्धो अवड़ूआ अर्धो आ एट आ सात पछी जो अर्धो अहींया छे अर्धो अहींया छे एटले आ बे भेगा करशु एटले एक बीजू बनशे आठ पछी अर्धो आ अने अर्धो आ बे भेगा करशे एटले बीजू एक बनशे नौ કેટલા બનશે નવ તો આમાં પણ નવ ચોરસ સેન્ટીમીટર નવ ચોરસ સેન્ટીમીટર હવે પ્રશ્ન શું હતો શું ચોરસનું ક્ષેત્રફળ એ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું છે શું આ બેના ક્ષેત્રફળ સરખા આવ્યા તો હા જવાબમાં હા ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ એ ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું છે ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું છે આ બંને સરખા આવેલા છે તો આ દાખલો પણ અહીંયા પૂરો થાય છે આપણે હોમવર્કમાં શું રહેશે તમારે હોમવર્કમાં એક આ દાખલો અને આની અગાઉનો ટીકી ટોળો દાખલો બે દાખલા ટિકિટ વાળો અને ત્રિકોણ અને ચોરસ વાળો ટૂંકમાં આજે ગણાયેલા બે દાખલા એકવાર નોટમાં લખવા આજે ગણાવેલા બે દાખલા એકવાર નોટમાં લખવા આજે ગણાયેલા બે દાખલા એકવાર નોટમાં લખવા તો હવે મળીશું આવતા લેક્ચરમાં નવા ટોપિક સાથે આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું થશે કેટલા ચોરસ હવે મળીશું ત્યારે નવું ચેપ્ટર ચાલુ કરીશું ત્યાં સુધી અસ્તુ જય હિન્દ જય ભારત